નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મે મહિનાની અંદર જે પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાની તારીખો કઈ રહેશે, આ પરીક્ષાઓ માટે તમારે કેટલી ફી ભરવી પડશે અને આ પરીક્ષાઓ માટે જે પરીક્ષા ફોર્મ છે એ તમે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન ભરી શકશો એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો અહીંયા જે પરિપત્ર છે એનો વિષય છે મે 2024ના ગાળામાં લેવાનાર મેડિકલ કક્ષાની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે. એટલે કે મે 2024ના ગાળાની અંદર જે પણ પરીક્ષાઓ લેનાર છે એ પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે, એટલે કે પરીક્ષા ફોર્મ છે એ ભરવા અંગેની સૂચના આપવામાં આવેલી છે. એની તારીખો વિશે આપણે પહેલાં વાત કરી લઈએ તો જે પણ આ પરીક્ષાઓ મે મહિનાની અંદર યોજાનાર છે એ પરીક્ષાઓ માટે જે ઓનલાઈન ફોર્મ તમારા વિદ્યાર્થીઓના ભરવાના હોય છે એ 6/5/2024થી 11/5/2024 દરમિયાન તમે ભરી શકશો. અને એના માટે જે છે એ 500 રૂપિયા લેટ ફી સાથે તમે 13/5/2024થી તારીખ 16/5/2024 સુધી તમારું ફોર્મ જો ભરવાનું રહી ગયું હોય તો તમે તારીખ 16/5/2024 સુધી ભરી શકશો. અને એના પછીની જે ડેટ આપેલી છે એ કોલેજો માટે ઉપયોગી છે. અને જો તમે તારીખ 18/5/2024થી એના પછી ફોર્મ ભરો છો તો તમારે રૂપિયા 1000 લેટ ફી સાથે તમે ફોર્મ છે એ પરીક્ષા શરૂ થવાના 5 દિવસ પહેલાં જે ફોર્મ છે એ તમે ભરી શકો છો. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારે જો આ પરીક્ષાઓ આપવાની હોય અને એનું ફોર્મ ભરવાનું હોય તો તમારે 11/5/2024 સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે. જો તમે 11/5/2024 સુધીમાં ફોર્મ ભરી શકતા નથી તો તમે તારીખ 16/5/2024 સુધી 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકો છો. અને તમે તારીખ 18/5/2024 પછી તમે ફોર્મ ભરો છો તો એના માટે તમારે 1000 રૂપિયા લેટ ફી આપવાની રહેશે. જે પહેલાં આ ફી રૂપિયા 2000 હતી, જેને આ વર્ષથી ઘટાડીને રૂપિયા 1000 યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નક્કી કરવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ પરીક્ષાઓ છે એ મે મહિનાની અંદર યોજાનાર છે અને આ પરીક્ષાઓ કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો, એ આપવામાં આવેલું છે. નેમ ઓફ એક્ઝામ આપેલું છે, એક્ઝામનું નામ આપવામાં આવેલું છે, એક્ઝામની તારીખ આપવામાં આવેલી છે અને એક્ઝામ માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે એની ડિટેલ અહીંયા આપવામાં આવેલી છે. તો પહેલા નંબરે છે BSc નર્સિંગ સેમેસ્ટર 1 રેગ્યુલર સ્ટુડન્ટ, એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય ATKT વગરના વિદ્યાર્થીઓ. પરીક્ષાની તારીખ છે 30/5/2024. BSc નર્સિંગ સેમેસ્ટર 2ની પરીક્ષા, BSc નર્સિંગ સેમેસ્ટર 3 રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા, BSc નર્સિંગ સેમેસ્ટર 4 રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા. આ તમામ પરીક્ષાઓની તારીખ છે એ 30/5/2024 છે અને ફીની વિગતો તમે અહીંયાથી જોઈ શકો છો. પછી છે 2nd BSc નર્સિંગ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા, 3rd year BSc નર્સિંગ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા અને 4th year BSc નર્સિંગ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા. જે આ 7 પરીક્ષાઓ છે BSc નર્સિંગની, અલગ અલગ સેમેસ્ટરની રેગ્યુલર અને રિપીટર. રેગ્યુલર એટલે જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને રિપીટર એટલે કે ATKTવાળા જે સ્ટુડન્ટ હોય એમની પરીક્ષા. આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ તારીખ 30/5/2024 રોજથી ચાલુ થશે. 8મા નંબરે અહીંયા આપવામાં આવેલું છે SY પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, જે 2 વર્ષનો કોર્સ આવે છે એની અંદર ATKTવાળા સ્ટુડન્ટની પરીક્ષા. પછી આગળ આપવામાં આવેલું છે 9મા નંબરે FY MSc નર્સિંગ, જે 2 વર્ષનો કોર્સ આવે છે એની અંદર રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા. અને SY MSc નર્સિંગ, જે 2 વર્ષનો કોર્સ આવે છે એની અંદર ATKTવાળા સ્ટુડન્ટની જે આ 10 કોર્સ છે, આમ આ 10 કોર્સની જે પરીક્ષા છે એ તારીખ 30/5/2024 થશે અને તમારે એના માટે જે આ પરીક્ષા ફી છે એ ચૂકવવાની રહેશે. અહીંયા જે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી છે એ મોસ્ટ ઓફ કોલેજો માટે છે, જેની અંદર વિદ્યાર્થીઓ માટે બહુ સૂચનાઓ આપવામાં આવેલી નથી. પરંતુ જે એક અહીંયા સૂચના આગળ આપવામાં આવેલી છે એ આપણે અહીંયા જોઈએ તો આગળ સૂચના આપવામાં આવેલી છે. જો ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયા આ જે છે એ યુનિવર્સિટીની એક્ઝામ છે એ તારીખ 30/5/2024 સુધી ચાલુ થશે, પરંતુ એના પહેલાં જો તમારે ઇન્ટરનલની અંદર ATKT આપવામાં આવેલી હોય કે તમારે ઇન્ટરનલ એક્ઝામ આપવાની બાકી હોય એના પહેલાં લેવામાં આવશે. આ જે છે એ ડાયરેક્ટ યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી એક્ઝામનું છે. ફોર એક્ઝામ્પલ, જો તમે ઇન્ટરનલ એક્ઝામ આપતા નથી અને તમે ઇન્ટરનલ એક્ઝામની અંદર ના પાછો તો તમારું રિઝલ્ટ છે એ યુનિવર્સિટી દ્વારા કેન્સલ કરવામાં આવશે અને તમારી જે માર્કશીટ હશે એની અંદર W-103 હોલ્ડ એવું લખેલું આવશે. અને અહીંયા જે આગળની મેઇન સૂચના છે એ છે કે સ્નાતક અનુસ્નાતક સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમાના જુદી જુદી પરીક્ષાના છેલ્લા સેમેસ્ટરમાં પ્રતિ આવેદન દીઠ ડિગ્રી સર્ટિફિકેટ ફી રૂપિયા 200 તમારે ચૂકવવાની રહેશે.
આ પરીક્ષા ફી સિવાય તમારે અલગથી ચૂકવવાની રહેશે. એટલે કે જો તમે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો હોય અને તમારે પરીક્ષા આપવાની હોય તો તમારે 200 રૂપિયા ડિગ્રી સર્ટિફિકેટ માટે અલગથી આપવાના રહેશે, એને સૂચના આપવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા મે મહિનાની અંદર જે પરીક્ષાઓ શરૂ થનાર છે એની અંદર કઈ કઈ પરીક્ષાઓ શરૂ થશે, એની તારીખ કઈ રહેશે અને એના માટે તમારે કેટલી ફી ચૂકવવાની રહેશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.